तो विद्यार्थी मित्रों, एक्टिविटी नंबर 8, पाठनु नाम छे इट वॉज अ कोल्ड डे। कोल्ड एटले ठंडो दिवस। ठंडो दिवस एटले के आपणे ने शियाळो जेने आपणे कहीए छे तेने कोल्ड, ठंडी अथवा ठंडू, एना माटे कोल्ड वपराय छे। तो पाठनु नाम आवी रीते छे कि ते दिवस खूब ज ठंडी हती, बराबर। तो हवे कया दिवसनी वात करी छे एमां जोईए आपणे। अहीं तमे जोई शको छो, एक क्लासरूम बतावेलू छे, एमां 1, 2, 3, 4, 5 જ વિદ્યાર્થીઓ છે અને તેના સર અહીંયા ઊભેલા છે। હવે ધારો કે આમાંથી એક વિદ્યાર્થીએ આખી આ ઘટના પોતે પોતાના શબ્દોમાં લખી છે કે કેવી રીતે એને બે અલગ અલગ દિવસના અનુભવ થયા, તો એ આપણે જોવાનું છે। લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી રિયલી બેડ ડે। ગયા વર્ષે ધેર વોઝ, તે દિવસ ખરેખર સાચેમાં સાચે ખૂબ જ ખરાબ દિવસ હતો। તો ખરાબ દિવસ કયો હતો? તો આગળ તે લખે છે ઇટ વોઝ મંડે, તે સોમવાર હતો। યુઝ્યુઅલી ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ ઇન માય ક્લાસ। સામાન્ય રીતે, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ, 25 જેટલા વિદ્યાર્થીઓ મારા ક્લાસમાં હોય છે। બટ ધેટ ડે, પરંતુ તે દિવસે, તે દિવસે એટલે કયા દિવસે? આ સોમવારની વાત કરે છે। ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ, ત્યારે ફક્ત 5 જ વિદ્યાર્થીઓ હતા। ઇટ વોઝ રિયલી કોલ્ડ, તે દિવસે ખૂબ જ ઠંડી હતી। ઇટ વોઝ રેનિંગ અ લોટ, ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો। એ લોટ એટલે ખૂબ જ। ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ, તમને ખ્યાલ હશે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે વાતાવરણ એકદમ ડાર્ક એટલે કે અંધારાવાળું અને ગ્રે એટલે કેવું થઈ જાય છે, રાખોડી કલરનું, કારણ કે વાદળા છે તે એકદમ વરસાદી વાદળાઓ છે એટલે આખો વાતાવરણનો રંગ છે તે કાળો અને ગ્રે એટલે કે ભૂખરા રંગ જેવો થઈ જાય છે। તો અહીંયા એ જ કહે છે કે ઇટ વોઝ ડાર્ક, અંધારું હતું અને ગ્રે આઉટસાઇડ એટલે કે જરા પણ પ્રકાશ ન હતું। ગ્રેનો અર્થ એ પણ લઈ શકાય કે ક્યાંય પ્રકાશ નહોતું, અંધારા જેવું હતું, આઉટસાઇડ એટલે કે બહારે। ધેર વોઝ નો સનશાઇન, સનશાઇન એટલે સૂર્યપ્રકાશ, નો એટલે નહીં, ક્યાંય સૂર્યપ્રકાશ ન હતો। આઈ થિંક ધ સ્ટુડન્ટ વેરન્ટ એટ સ્કૂલ, હું એમ વિચારતો હતો કે વિદ્યાર્થી સ્કૂલે આવ્યા નથી, બિકોઝ કારણ કે ધે વેર સિક, કારણ કે તે બીમાર હોઈ શકે। એટલે માની લઈએ કે આ બધામાંથી આ વિદ્યાર્થી છે તે આ બધી સ્ટોરી લખી રહ્યો છે, તો એણે જોયું કે આટલા જ વિદ્યાર્થીઓ છે તો બાકીના બધા ક્યાં, શું બીમાર હશે, એવું એણે વિચાર આવ્યો। ધે વેર એટ હોમ, તે બધા ઘરે હતા। મે બી ધે વેર ઇન બેડ, કદાચ તેઓ એના બેડ એટલે કે પલંગ પર હોઈ શકે, બીમાર હોય અને સૂતા હોય, એવું પણ બની શકે। મે બી એટલે બની શકે અથવા હોઈ શકે। મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર, મિસ્ટર જોશી અમારા ક્લાસના સાહેબ છે। હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ, ઓલવેઝ એટલે હંમેશા, તે હંમેશા સ્કૂલે હોય છે। He is never at home on Monday. તે ક્યારેય સોમવારે તો ક્યારેય પોતાના ઘરે હોતા જ નથી। તો ઘરે ન હોય તો ક્યાં હોય છે? એનો મતલબ એમ કે સ્કૂલે આવી જાય છે, એટલે તે એક પણ દિવસ ગેરહાજર હોતા નથી। Last Monday was no different. અને જે દિવસે ખૂબ જ વરસાદ હતો, અંધારું હતું, એ દિવસે સોમવાર હતો, તે દિવસે પણ કોઈ ફેરફાર નહીં, તે આવી પહોંચ્યા। હી વોઝ નોટ એટ હોમ, તે ઘરે ન હતા। હી વોઝ ઇન ધ ક્લાસરૂમ, તે ક્લાસરૂમમાં હતા અને ઇટ વોઝ કોલ્ડ, અને ખૂબ જ ઠંડી હતી। હી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ, વોર્મ એટલે હુંફાળા, ગરમ કપડાં, અને તમે જોઈ શકો છો કે એને ખાલી સૂટ જ પહેર્યું છે, બાકી બધા છોકરાઓએ ઠંડીથી બચવા માટે ટોપી, સ્વેટર બધું પહેર્યું છે, તેના સરે જ ખાલી શૂટની અંદર જ આવ્યા છે, શર્ટ તો કે કંઈ પહેર્યું નથી,
અને અહીંયા જો નાની નાની લાઈન બતાવી છે તે શું બતાવે છે કે તે ઠંડીમાં ધ્રુજી રહ્યા હતા. ઇનફેક્ટ ખરેખર વાસ્તવમાં ઓલ ધ સ્ટુડન્ટ ફેલ્ટ કોલ્ડ, બધા જ વિદ્યાર્થીઓને ઠંડી લાગી હતી. ઇટ વોઝ ફ્રીઝિંગ, ફ્રીઝિંગ એટલે કે થીજાવી નાખે એવી ઠંડી હતી. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર, અને સ્કૂલ આખી એના જેવી બની ગઈ હતી, રેફ્રિજરેટર એટલે કે એક ફ્રીજ જેવી બની ગઈ હતી. અવર રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર, અને સ્કૂલની રેફ્રિજરેટર કહે છે અને પોતાના ક્લાસને શું કહે છે, ફ્રીઝર. ફ્રીઝર એટલે કે જ્યાં આપણે બરફ ને બધું જમાવતા હોય. તો આ વિદ્યાર્થીને એવું લાગે છે કે એની સ્કૂલ ફ્રીજ બની ગઈ હતી અને તેનો ક્લાસરૂમ છે એક ફ્રીઝર, કે જ્યાં બરફ જામતો હોય એટલો ઠંડો થઈ ગયો હતો. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ, અને ફ્રીઝરમાં જેમ બરફના ટુકડા જામી ગયા હોય એમ મિસ્ટર જોશી ઠંડીમાં શું થયા હતા, જામી ગયા હતા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ કોલ્ડ કોલ્ડ, અને એની ક્લાસરૂમ નાની હતી તો ક્લાસરૂમ આખી કેવી થઈ ગઈ હતી, એકદમ ઠંડી ઠંડી અને ઠંડી. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી, જોયા તમે બહાર જોઈ શકો ચિત્રમાં કે વરસાદ પડી રહ્યો છે એવું બતાવે છે, કે ઠંડી તો હતી પરંતુ શું હતું, વરસાદ પણ ખૂબ જોરથી વરસી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી, મેં સ્કૂલ વહેલા છોડી દીધી એટલે કે સ્કૂલેથી રજા પડી ગઈ, છોકરાઓને ઘરે જવા દીધા. ધ રેઇન સ્ટોપ્ડ એટ નાઇટ, એ દિવસે રાત્રિ દરમિયાન વરસાદ છે તે સ્ટોપ એટલે કે થંભી ગયો, બંધ થઈ ગયો. નેક્સ્ટ ડે બીજા દિવસે ધ સન વોઝ શાઇનિંગ, જોયા ચિત્રમાં દેખાય છે કે બારીમાં સરસ મજાનું સૂર્ય છે તે ચમકી રહ્યું છે. સો એવરીથિંગ વોઝ ઓકે, બધું જ બરાબર થઈ ગયું. ધેર વેર 25 સ્ટુડન્ટ્સ, હવે કેટલા વિદ્યાર્થીઓ આવી ગયા પાછા, જે ક્લાસની સંખ્યા હતી 25 વિદ્યાર્થીઓ હતા. નોટ ઓન્લી 5 નહીં પરંતુ 25 હાજર થઈ ગયા. બટ વેર વોઝ મિસ્ટર જોશી, પરંતુ મિસ્ટર જોશી અહીંયા જે સાહેબ હોવા જોઈએ તે છે નહીં, તો ક્યાં છે, વેર વોઝ મિસ્ટર જોશી, તે ક્યાં હતા. હી વોઝન્ટ દેર, તે ત્યાં ન હતા. હી વોઝ એટ હોમ, તે ઘરે હતા. સિક ઇન બેડ, અને બીમાર થઈ અને પથારીમાં હતા. તો આખો આ લેસન છે કે કેવી રીતે એણે બે અલગ અલગ દિવસ છે તે એનો અનુભવ આપણને કીધો, કે મંડેના દિવસે ખૂબ જ ઠંડી હતી અને વરસાદ હતો, અને બીજા દિવસે એકદમ એનું ઓપોઝિટ વિરુદ્ધ થઈ ગયું. શું થઈ ગયું, એકદમ સૂર્ય નીકળી ગયો અને બધું ઠીક થઈ ગયું, પરંતુ એના સર જ બીમાર પડી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે મેં તમને આ પાઠના સ્પેલિંગ છે તે વોટ્સએપમાં મૂકેલા છે આપણા ગ્રુપની અંદર, તો ગ્રુપમાં જોઈ અને તમારી સ્પેલિંગ તમારા નોટ અથવા ચોપડાની અંદર એક વખત લખવાના છે. અને જો ચોપડી હોય તો ઠીક છે, નહીંતર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આ જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા હું સમજાવતી જઈશ, અને એના જવાબ અત્યારે તમને દેખાઈ રહ્યા છે તો એ જવાબ સાથે હું આ ખાલી જગ્યાઓ તમને સમજાવી દઈશ. જે વિદ્યાર્થીઓ પાસે ચોપડી છે એ લોકો આ ખાલી જગ્યા લખીને રાખી શકે છે, અને નેક્સ્ટ વિડીયોમાં ખાલી જગ્યાના જવાબ અને ટ્રુ ફોલ્સ ખરા ખોટા આ બંને ક્વેશ્ચન છે આપણે સોલ્વ કરીશું. બરાબર, હજી થોડીક એક્સરસાઇઝ બાકી છે તો એ એક્સરસાઇઝ આપણે પૂર્ણ કરવાની છે. તો ત્યાં સુધી સ્પેલિંગ લખીને રાખજો અને આ ખાલી જગ્યા લખીને તમારે રાખવાની છે. તો આવતા વિડીયોમાં આપણે મળીએ. થેન્ક યુ.